नमस्कार मित्रों, जय हिंद। तो आप भारतना इतिहास विषय की बात करवानी है, जेम आप मात्र सवाल के जवाब नहीं परंतु ते पॉइंट ने लगती कोईपण माहिती हो तो आपणे साथे कवर करता जाइए। तो आज सौ प्रथम सवाल की बात करें कि प्लासी युद्ध क्या वर्ष में थयुं। जो आ सवाल भूतकाल में घनी पूछायेलो है, भविष्य में पूछा शक्यता है। तो कि प्लासी युद्ध 24 मार्च 1740, 16 जानुआरी 1747, 23 जून 1757 के 22 फेब्रुआरी 1767। तो कि प्लासीनु युद्ध वर्ष 1757 में, एट्ले कि 23 जून 1757 वर्ष में थाय। तो अमुक प्लासीना युद्ध विषय अमुक आप याद करिए तो अपने एक्जाम में पॉइंट व्यू थी अगत्य हो तो कि प्लासीनु युद्ध। हवे पहला तो यज अपने सवाल था कि एनु नाम केम प्लासी अपायू, कारण के प्लासीना मैदान में थयु हतु एटला माटे तेने प्लासीनु युद्ध कहेवाय छे, प्लासीना मैदान में। हवे अपन एवुं पूछाय के प्लासीनु युद्ध कई नदीना किनारे थयु, तो के प्लासीनु युद्ध हुगली नदीना किनारे थयु हतु। कई नदीना किनारे? तो के हुगली नदीना किनारे प्लासीनु युद्ध थयु हतु। प्लासीनु युद्धना आपणे बे पक्षनी वात करीए तो एक बाजु होय छे बंगाळनो નવાબ, एक बाजु होय छे બંગાળનો નવાબ અને તેનું નામ હોય છે સિરાજ ઉદ દોલા। શું નામ હોય છે? તો કે સિરાજ ઉદ દોલા। અને બીજી બાજુ હોય છે કંપની સેનાનો સેનાપતિ, બીજી બાજુ હોય છે કંપની સેનાનો સેનાપતિ અને તેનું નામ શું છે? કંપની સેનાના સેનાપતિ હોય તો કે તેનું નામ હોય છે રોબર્ટ ક્લાઇવ, રોબર્ટ ક્લાઇવ। હવે રોબર્ટ ક્લાઇવ માઇન્ડ હકારે છે કે ભાઈ બંગાળના નવાબ પાસે ખૂબ મોટા પ્રમાણમાં સેના તો હતી અને કંપની પાસે ખૂબ ઓછા પ્રમાણમાં સેના, કારણ કે હજી નવા નવા પોતે આવ્યા હતા એટલા માટે બંગાળના નવાબ પાસે વધુ પડતી સેના એટલે તેને હરાવવા ખૂબ મુશ્કેલ। એટલે રોબર્ટ ક્લાઇવ માઇન્ડ હકારે છે કે બંગાળના નવાબ પાસે જે જે એના સેનાપતિ હોય કે તેને આપણે પક્ષમાં કરી લે તો કેવું રહે। એટલે બંગાળનો નવાબનો સેનાપતિ હોય છે, સેનાપતિ જેનું નામ હોય છે મીર જાફર, શું હોય છે? તો કે મીર જાફર। હવે મીર જાફરને રોબર્ટ ક્લાઇવ બોલાવે છે અને મીર જાફરને કહે છે, હે ભાઈ મીર જાફર, તું અમારા પક્ષમાં આવી જાવ તો તને કેવું લાગે? તો મીર જાફર કહે, કાંઈ વાંધો નહીં, હું તમારા પક્ષમાં આવી જાઉં, તમારે મને બંગાળનો નવાબ બનાવી દેવાનું। એટલે કે જો કંપનીની જીત થાય ને તો બંગાળનો નવાબ મને બનાવી દેવાનું, એવું બોલે છે મીર જાફર। કંપનીના સેનાપતિ બોલે રોબર્ટ ક્લાઇવ, મને કાંઈ વાંધો નથી, વી આવો। એટલે આ મીર જાફર વી આવે છે કોના પક્ષમાં? તો કે મીર જાફર વી આવે છે કંપનીના પક્ષમાં। એટલે હવે આ બાજુ કોણ થઈ જાય એકલા? તો કે બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા થઈ જાય। હવે મેઇન સેનાપતિ તે બીજા પક્ષમાં વી જાય, એટલે કે ઘરનો વ્યક્તિ તે જો આપણો સાથ ન દે તો પછી આપણે જીત થવાની શક્યતા ખૂબ ઓછી છે। તો સેનાપતિ મીર જાફર એ આ કંપની સેનાપતિ રોબર્ટ ક્લાઇવ સાથે મળી જાય છે અને રોબર્ટ ક્લાઇવની જીત થાય છે, એટલે કે કંપની સેનાની જીત થાય છે અને બંગાળના નવાબની થાય છે હાર। કોની હાર થાય છે? તો આવું પણ આપણને પૂછાઈ શકે। હવે બીજી વાત કરીએ, મીર જાફરને હું આપ્યો હતો ભાઈ, એ તો ભાઈ તને હું શું બનાવી, બંગાળનો નવાબ બનાવી, તો આપણને એક્ઝામ એવું પૂછાય કે પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવો નવાબ કોણ બને છે? બંગાળનો નવાબ કોણ બને છે પ્લાસીના યુદ્ધ પછી? તો કે પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ એ મીર જાફર બને છે। મીર જાફર કેવો બને છે? કાફર બની જાય, બરાબર, કાફર ગદ્દાર બની જાય એટલા માટે। અને એવું આપણને પૂછાય કે બંગાળનો સૌ પ્રથમ ગવર્નર કોણ છે? તો કે બંગાળનો સૌ પ્રથમ ગવર્નર, કારણ કે હવે બંગાળનું શાસન તો ભાઈ કંપનીના હાથમાં આવી ગયું, એટલે બંગાળના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થાય? તો કે બંગાળના સૌ પ્રથમ ગવર્નર તરીકે થાય છે નિમણૂક આપણા રોબર્ટ ક્લાઇવની। તો આ પણ સવાલ ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલો છે। તો આ બધી માહિતી આપણે મેળવી જે એક્ઝામમાં પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની હતી। તો આગળના સવાલની વાત કરીએ, ભારતમાં બ્રિટિશ સર્વોપરિતા સામેનો ફ્રેન્ચ પડકારોનો ખાલી જગ્યા સાથે અંત આવ્યો, એટલે કે કયા યુદ્ધ પછી બ્રિટિશરો એટલે કે અંગ્રેજોની જીત થઈ અને ફ્રેન્ચો પૂરી રીતે ખતમ થઈ ગઈ, એટલે ફ્રેન્ચોની શક્તિનો અંત આવ્યો? વાડી વર્ષનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ કે બેદરાનું યુદ્ધ? તો કે બ્રિટિશરોની જીત થઈ અને ફ્રેન્ચ પડકારોનો એકદમ અંત આવ્યો, એટલે કે ફ્રેન્ચોની હાર થઈ, તે યુદ્ધનું નામ હતું વાડી વર્ષનું યુદ્ધ। કયું યુદ્ધ? વાડી વર્ષનું યુદ્ધ। વાડી વર્ષનું યુદ્ધ કયા વર્ષમાં થાય? તો કે 1760 વર્ષમાં। આપણને એવું પણ પૂછાય કે વાડી વર્ષનું યુદ્ધ કોની કોની વચ્ચે થાય? તો કે બ્રિટિશરો અને ફ્રેન્ચની વચ્ચે થાય છે, જેમાં કોની જીત થાય? તો કે બ્રિટિશરોની જીત થાય છે અને ફ્રેન્ચની થાય છે હાર। વાડી વર્ષનું યુદ્ધ કયા વર્ષમાં? 1760 વર્ષમાં। કઈ જગ્યાએ? તો કે મદ્રાસ અને પોંડુચેરીની વચ્ચે આવે છે, મદ્રાસ અને પોંડુચેરીની વચ્ચે આવે છે વાડી વાસ તે જગ્યાએ આ યુદ્ધ થાય છે અને બ્રિટિશરોની જીત થાય છે, અંગ્રેજોની જીત થાય છે। બક્સરના યુદ્ધની તો આપણે આગળ વાત કરી પ્રમાણે કયા વર્ષમાં? તો કે 1757 વર્ષમાં હુગલી નદીના કિનારે। પ્લાસીનું યુદ્ધ પણ 1767 વર્ષમાં અને બેદરાનું યુદ્ધ કોની કોની વચ્ચે થાય? આપણને પૂછાય કે બેદરાનું યુદ્ધ કોની કોની વચ્ચે? તો કે બેદરાનું યુદ્ધ એ અંગ્રેજો એટલે કે બ્રિટિશરો
બ્રેધરન અંગ્રેજો અને ડચની વચ્ચે થાય છે, એમાં ડચની શું થાય, સંપૂર્ણપણે હાર થાય છે અને અંગ્રેજોની જીત થાય. તો આપણે એવું પૂછે કે કયા યુદ્ધમાં ડચોની સંપૂર્ણપણે હાર થાય અને અંગ્રેજોની જીત થાય, તો એ બ્રેધરન યુદ્ધ. આપણે એવું પૂછે કે કયા યુદ્ધમાં એ ફ્રેન્ચોની સંપૂર્ણપણે હાર થાય, અંગ્રેજોને એટલે કે બ્રિટિશરોની જીત થાય, તો એ આવશે પાછું વાડીવાસનું યુદ્ધ. તો આ હતી ઇતિહાસના અગત્યના સવાલની વાત, કે આપણે માત્ર એક ડેમો લેક્ચર સ્વરૂપે જોયું. તો ફરી પાછા એક નવા ટોપિક સાથે મળીએ, ત્યાં સુધી જય હિન્દ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો અને વધુ વિડીયો જોવા માટે ચેનલમાં જોડાઈ શકો છો.